सेंट जेवियर स्कूल आदिपुर, स्टैंडर्ड 4th ई, सब्जेक्ट इंग्लिश, यूनिट 2, पार्ट 9। पार्ट 8 में आपणे ओपोजिट्स कर्या था, एमां क्वेश्चन नंबर 10 कर्यो हतो। तो आजे पार्ट 9 में आपणे नेक्स्ट एक्सरसाइज करशुं वर्कबुकनी। ये स्टूडेंट्स, तो हवे आपणे पार्ट 9 में जे આપણે બાકી એક્સરસાઇઝ રહી ગઈ છે એ આપણે આજે કમ્પ્લીટ કરશું। તો ચલો સ્ટાર્ટ કરીએ। જો પહેલાં તો તમારે નોટબુકમાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સના નામો તમારી નોટબુકમાં લખવાના છે। ફ્રૂટ્સ એટલે કે ફળોના નામ અને વેજીટેબલ્સ એટલે કે શાકભાજીના નામ। તો ફળોના નામ ફ્રૂટ્સ જોઈ લઈએ જે તમારે નોટબુકમાં લખવાના છે। एप्पल, एप्पल एटले के सफरजन। पची छे बनाना एटले के केड़ू। ऑरेंज एटले के नारंगी। ग्रेप्स एटले के द्राक्ष। चीकू, तो चीकू ने चीकूज कही है। पची पप्पैया एटले के पप्पैयू। वॉटरमेलन एटले के तरबूज। लेमन एटले के लींबू। मैंगो, मैंगो एटले केरी। पाइनएप्पल एटले के अनानस। अनेनास, पछी कैबेज एटले के कोबी। वेजिटेबल्स में नाम में कैबेज एटले के कोबी। कॉलीफ्लावर एटले के फूलगोबी। कैरेट एटले के गाजर। रेडिश एटले के मूड़ो, रेडिश में डबल डी आवे। ब्रिंजल एटले के रींगण। पटेटो एटले के बटाको। टमेटू, टोमेटो ने कहवाय टमेटू। ऑनियन एटले के कांदो। पीस एटले के वटाणा। पछी चिल्ली एटले के मरचू। पछी कुकुम्बर एटले के काकड़ी। लेडीज फिंगर एटले भींडो। हवे आपणे एक क्वेश्चन करवानो छे। अहीं फळ अने शाकभाजीनी दुकान चित्र आप्युं छे। हवे चित्रना आधारे आपेला प्रश्नोना योग फरते गोळ करवानुं छे। જો ક્વેશ્ચન્સ આપેલા હશે અને જે સાચું જેમાં બે ઓપ્શન આપેલા હશે જે એમાં આપણે ગોળ કરવાનું છે। ઓકે, તો ચલો જઈ લો। હવે શું લખ્યું છે? આર ધેર એપલ્સ ઇન ધી શોપ। હવે શોપ, દુકાનમાં શું સફરજન છે? તો જોઈ લઈએ, સફરજન એપલ છે। હા, આર્યા, તો અહીંયા આપણે લખશું યસ। અહીંયા શું આવશે? યસ। પછી નેક્સ્ટ છે, વોટ ઇઝ ધ કલર ઓફ ધી એપલ્સ? એપલનો કલર શું છે? રેડ, લાલ કલર હોય ને। પછી પૂછ્યું છે, ઇઝ ધેર અ વોટરમેલન ઇન ધ શોપ? વોટર તડબૂજ છે? ના, આમાં તો તડબૂજ નથી દેખાતું ને, તો આપણે અહીંયા નો કરશું। પછી છે, આર ધેર બનાનાઝ ઇન ધ શોપ? બનાના કેળું છે આ આ શોપમાં, દુકાનમાં? હા, આર્યા કેળા, તો અહીંયા આપણે લખશું યસ। ઓકે, પછી છે, આર ધેર બ્રિંજલ્સ ઇન ધી શોપ? રીંગણ છે? નથી ને, તો અહીંયા નો। પછી આર ધેર કેરેટ્સ ઇન ધી શોપ? ગાજર છે? તો એ પણ નથી, તો અહીંયા નો લખવાનું, નો ઉપર ગોળ કરવાનું। પછી નેક્સ્ટ છે, વોટ ઇઝ ધ કલર ઓફ ધ ગ્રેપ્સ? ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ। દ્રાક્ષનો કલર શું હોય? ગ્રીન, તો અહીંયા આપણે ગ્રીનમાં સર્કલ કરશું। પછી છે, વોટ ઇઝ ધ કલર ઓફ ધી બનાનાઝ? બનાનાનો શું કલર હોય? યલો, તો અહીંયા આપણે યલો ઉપર ગોળ કરશું। પછી આર ધેર ટોમેટોઝ ઇન ધ શોપ? શોપમાં ટમેટો છે? ટમાટર છે? નથી ને, તો અહીંયા નો, નોમાં સર્કલ કરશું। પછી આર ધેર ઓનિયન્સ ઇન ધી શોપ? કાંદા છે આ દુકાનમાં? કાંદા તો નથી, તો અહીંયા આપણે સર્કલ કરશું નોમાં। સમજી ગયા કેવી રીતે આ કરવાની છે? તેવી રીતે આપણો આ ક્વેશ્ચન નંબર 11 પૂરો થાય છે। જો આમાં તમારે હોમવર્કમાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સના નામો નોટબુકમાં લખવાના છે। શું કરવાનું છે? ફ્રૂટ્સ અને વેજીટેબલ્સના નામ નોટબુકમાં લખવાના છે, અને આ તમારે વર્કબુકમાં જ, સ્વાધ્યાયપોથીમાં જ આ એક્સરસાઇઝ કરવાની છે। ઓકે, ચલો। યસ સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને એક્સરસાઇઝ સમજમાં આવી ગઈ। તો જે મેં તમને હોમવર્ક કીધું છે, ફ્રૂટ્સ અને વેજીટેબલ્સના નામ તમારે નોટબુકમાં લખવાના છે। ઓકે, તો હોમવર્ક કરી લેજો।